नमस्ते, हूँ नीलम मिस्त्री, स्वामी विद्यालय केलापाटी, धोरण 10 चैप्टर नंबर 4 कार्बन और तेना संयोजन। हवे आपणे कार्बन संयोजनोना रासायनिक गुणधर्मो विशे चर्चा करीए छीए। एना रासायनिक गुणधर्मो आपणे चार मूलभूत ऑक्सीजन उत्सर्जन अने विस्थापन में आपणे लास्ट वीडियोमां दहन अने ऑक्सीडेशन विशे शीखी रह्या छीए। हवे आपणे योगशील प्रक्रिया अने विस्थापन विशे शीखीए, बराबर। तो योगशील प्रक्रिया બીજો ગુણધર્મ છે આપણો યોગશીલ પ્રક્રિયા। તો યોગશીલ પ્રક્રિયા કોને કહેવામાં આવશે? તો યોગશીલ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બન સંયોજન અન્ય અણુ ઉમેરાય નવા કાર્બન સંયોજનો મળે તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે। યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો જે કાર્બન સંયોજનો છે આપણી પાસે, એ કાર્બન સંયોજનોમાં નવા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ ઉમેરાય અને આપણને નવો સંયોજન મળે, નવું કાર્બન સંયોજન મળે, એ પ્રક્રિયાને શું કહેવામાં આવશે? યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર। આપણે સમીકરણ દ્વારા સમજીએ તો નિકલ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં, બરાબર, નિકલ અને પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં અસંતૃપ્ત કાર્બન સંયોજન, બરાબર। અસંતૃપ્ત એટલે આપણે શીખી જ ગયેલા છે કે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો દ્વિબંધ અથવા તો ત્રિબંધ ધરાવતા સંયોજનોને આપણે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહીએ છીએ, બરાબર। અહીંયા કાર્બન કાર્બન જે દ્વિબંધ દર્શાવ્યો છે, બરાબર, તો આ જે સંયોજન છે એ કયું છે? અસંતૃપ્ત સંયોજન છે, બરાબર। અહીંયા આપણે આર દર્શાવ્યા છે, તો આરની જગ્યાએ તમે હાઇડ્રોજન પણ લઈ શકો અથવા તો એની જગ્યાએ તમે બીજા જે આલ્કાઇડ સમૂહ છે એ પણ લઈ શકો। ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અથવા તો કાર્બન સંયોજનો નિકલ અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય છે? હાઇડ્રોજન અણુ જે હોય છે એનો ઉમેરો થાય છે, એટલે કે એની આપણને જે કાર્બન કાર્બન જે દ્વિબંધ હોય છે એ શું થાય છે? તૂટી જાય છે, બરાબર। અને એના કારણે તમને આ રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળે છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે ચાર આર છે એ તો છે જ, પણ બે હાઇડ્રોજન પરમાણુ શું થાય છે? અંદર ઉમેરો થાય છે, બરાબર। હવે ઉદ્દીપક શું છે, બરાબર? એટલે આપણે એને કીધું કે નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપક શું છે? તો ઉદ્દીપક એ એવા પદાર્થ છે કે રાસાયણિક પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર, બરાબર, એટલે કે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડ્યા વગર, પ્રક્રિયામાં ભાગ નથી લેતા, બરાબર। પરંતુ શું કરે છે? પ્રક્રિયાનો જે દર હોય છે એ પ્રક્રિયાને શું કરે છે? ઝડપી બનાવે છે, પ્રક્રિયાના દરમાં વધારો કરે છે, બરાબર। એટલે કે ઉદ્દીપક જે હોય છે એ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પણ પ્રક્રિયાના દરમાં શું કરે છે? વધારો કરે છે, એટલે કે ઝડપી પ્રક્રિયા બનાવે છે। ખ્યાલ એવું બધાને? ઓકે, તો આ જે તમને ઉદ્દીપક એટલે શું એવું પૂછી શકાય, બરાબર। તો ઉદ્દીપક એ એવા પદાર્થો છે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે, બરાબર। અને આ પ્રકારની જે યોગશીલ પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ, બરાબર, શેમાં વપરાય છે? વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં
निकल उद्दीपक ની હાજરી બરાબર વનસ્પતિ તેલ જે હાઇડ્રોજન નિકળની જે પ્રક્રિયા થાય છે એ કોની હાજરીમાં થાય છે નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય છે તો વનસ્પતિ તેલ જે હાઇડ્રોજન નિકળની જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે યોગ્સિલ પ્રક્રિયા છે બરાબર તો એ યોગ્સિલ પ્રક્રિયા છે બરાબર અને તમને ખબર હશે તો સામાન્ય રીતે વનસ્પતિ તેલ જે હોય છે એ વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે બરાબર ખાસ યાદ રાખજો વનસ્પતિ તેલમાં જે કાર્બન શૃંખલા હોય છે એ કેવી હોય છે અસંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે જ્યારે પ્રાણી જે ચરબીમાં જે કાર્બન શૃંખલા હોય છે એ કેવી હોય છે સંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે બરાબર એટલે તમે જ્યારે જાહેરાત જોઈ હશે તો જાહેરાતમાં એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ તેલ એ સ્વાસ્થ્યવર્ધક છે બરાબર એટલે કે વનસ્પતિ તેલ એ આપણા સ્વાસ્થ્ય માટે કેવું છે ફાયદાકારક છે વનસ્પતિ તેલનો આપણે ઉપયોગ કરીએ તો આપણું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એવું તો શા માટે તો આપણે અત્યારે જ મેં તમને કહી કે વનસ્પતિ તેલ જે હોય છે એમાં જે કાર્બન શૃંખલાઓ છે કેવી હોય છે અસંતૃપ્ત હોય છે જ્યારે પ્રાણી જે તેલમાં કાર્બન શૃંખલા એ સંતૃપ્ત કાર્બન શૃંખલા તરીકે રહેલી હોય છે બરાબર એટલે વનસ્પતિ તેલમાં અસંતૃપ્ત કાર્બન શૃંખલા હોવાને કારણે એ આપણા સ્વાસ્થ્ય માટે કેવું હોય છે ફાયદાકારક હોય છે જ્યારે પ્રાણી જ તે એ આપણા શરીર માટે ફાયદાકારક નથી કારણ કે એમાં સંતૃપ્ત કાર્બન શૃંખલા આવેલી હોય છે બરાબર જે આપણા માટે કેવું છે નુકસાનકારક છે બરાબર અને એટલા માટે આપણને ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવતા ફેટી એસિડ જે ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ બરાબર આપણે ખોરાક રાંધીએ છીએ તો ખોરાક રાંધવા માટે જે તેલ વાપરીએ છીએ એ તેલ કેવું પસંદ કરવું જોઈએ તો અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવતા ફેટી એસિડ ધરાવતા હોય તેવા તેલને આપણે પસંદગી કરવી જોઈએ બરાબર તો આ છે યોગ્સિલ પ્રક્રિયા જ્યારે તમે લખશો તો એમાં ખાસ કરીને વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે યોગ્સિલ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે અને એમાં ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ થાય છે તો નિકલ અથવા તો પેરેનિયમ બરાબર નિકલની સંજ્ઞા છે ખાસ ધ્યાન રાખવું નિકલની સંજ્ઞા છે એન આઈ અને પેરેનિયમ પીડી બરાબર પેરેનિયમની સંજ્ઞા છે પી હવે નેક્સ્ટ આપણે છેલ્લો ગુણધર્મ જોઈએ વિસ્થાપન પ્રક્રિયા તમારા ફ્રેન્ડના સ્થાને જો તમે બેસો બરાબર તમારા ફ્રેન્ડ જ્યાં બેસેલો છે એની જગ્યાએ તમે બેસો તો એને શું થયું કહેવાય વિસ્થાપન થયું કહેવાય બરાબર તો એ જ વસ્તુ અહીંયા પણ આપણે સમજવાની છે તો વિસ્થાપનની વ્યાખ્યા શું થશે તો કાર્બનિક સંયોજનોમાં કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા જે પરમાણુ કે પરમાણુ સમૂહ હોય છે એનું અન્ય પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ દ્વારા શું થતું હોય છે વિસ્થાપન થાય છે બરાબર વ્યાખ્યા શું હશે કાર્બનિક સંયોજનોના સમૂહમાં રહેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહ અન્ય પરમાણુ અથવા પરમાણુ સમૂહ દ્વારા વિસ્થાપન થાય તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે બરાબર સમીકરણ દ્વારા સમજીએ તો CH4 બરાબર એટલે કે આને બંધારણ કર્યું છે મિથેન છે
આર્કિન્સોયડ હોય છે કેવો હોય છે સંતૃપ્ત હોય છે બરાબર અને એટલે આ સંતૃપ્ત આર્કિન્સોયડ હોય છે એ બિન પ્રતિક્રિયાત્મક હોય છે બિન પ્રતિક્રિયાત્મક એટલે કે ક્રિયાશીલ હોતા નથી બરાબર અને મોટા ભાગના જે પ્રક્રિયકો હોય છે એ મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નિષ્ક્રિય હોય છે બરાબર એટલે પ્રક્રિયા આપતા નથી પરંતુ સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ક્લોરિનેશનમાં ક્લોરિન અણુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે બરાબર એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે હોય છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશનની પ્રક્રિયા આપે છે બરાબર અને ક્લોરિનેશનની પ્રક્રિયામાં શું થાય છે તો આ જે હાઇડ્રોકાર્બન છે હાઇડ્રોજન હાઇડ્રોકાર્બનમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરીને ક્લોરિન અણુ એમાં ઉમેરાય છે બરાબર એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં સરળતાથી ક્લોરિનેશનની પ્રક્રિયા થાય છે અને એક એક હાઇડ્રોજન દૂર થઈ ક્લોરિન અણુ અંદર ઉમેરાતો હોય છે બરાબર તો આ પ્રકાર અહીંયા ક્લોરિન અણુ શું કરે છે તો હાઇડ્રોજનો વિસ્થાપન કરે છે બરાબર એટલે કે એક પરમાણુ શું થાય છે અન્ય પરમાણુ દ્વારા વિસ્થાપન થાય છે બરાબર એટલા માટે અહીંયા આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર તો સમીકરણ જોઈએ આપણે સૂર્ય પ્રકાશ બરાબર જે પણ સમીકરણ દરમિયાન જે પણ કન્ડિશન જરૂરી છે બરાબર ધારો કે અહીંયા આપણે કીધું નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય તો નિકલ ઉદ્દીપક એ જરૂરી છે પ્રક્રિયા માટે બરાબર તો તે તમારે અહીંયા એરો પર દર્શાવવાનું રહેશે આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર એક શીખેલા એમાં પણ મેં તમને જણાવ્યું છે બરાબર એ જ રીતે અહીંયા ક્લોરિનેશનની પ્રક્રિયા માટે શું જરૂરી છે સૂર્યપ્રકાશ જરૂરી છે બરાબર એટલે એરોમાં આપણે શું લખશું સૂર્યપ્રકાશની હાજરી બરાબર સૂર્યપ્રકાશની હાજરી હશે તો જ આ પ્રક્રિયા થશે બરાબર અને એના કારણે શું થાય છે તો ક્લોરિન અણુ અંદર ઉમેરાય છે બરાબર ક્લોરિન અણુ અંદર ઉમેરાશે એટલે શું થશે તો આ જે ચાર હાઇડ્રોજન છે એ ચાર હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન શું થશે દૂર થશે બરાબર હવે ક્લોરિન અણુ છે તે સીએલ ટુ હોય છે બરાબર એટલે કે સીએલ સીએફ તે એમાંથી એક સીએલ અહીંયા ઉમેરાશે બરાબર હાઇડ્રોજન દૂર થશે એટલે બાકી રહ્યા અહીંયા એક હાઇડ્રોજન અને બીજો બાકી રહ્યો સીએલ બરાબર તો આપણને શું મળશે તો આ રીતે આપણને ક્લોરિન અણુ અંદર એડ થઈ ગયો બરાબર બાકી રહેલો હાઇડ્રોજન અને સીએલ એ તમને એચસીએલ સ્વરૂપે અહીંયા મળે છે ખ્યાલ આવ્યો નાય સમજ પડી ઓકે એટલે હવે આનું નામકરણ જોઈએ તો મિથેન અણુમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થાય ક્લોરિન બરાબર અને ક્લોરિન અણુ ઉમેરાય છે એટલે આપણે નામકરણમાં જોઈ ગયેલા છે કે જો ક્લોરિન ઉમેરાય તો કયો ઉદ્ભવ લાગે ક્લોરિન કાર્બન કેટલા છે એક બરાબર અને એક કાર્બન ધરાવતો સંયોજનનું નામ મિથેન મિથેનનું નામ થશે ક્લોરોમિથેન બરાબર એ રીતે તમે બીજું ઉદાહરણ પણ લઈ શકો સીએચ થ્રી સીએચ ટુ સોરી સીએચ થ્રી સીએચ ટુ આનું નામ શું છે મિથેન બરાબર તો ઇથેનની પણ જો તમે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશો તો શું થશે અહીંયા જે સીએચ થ્રી છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના દ્વારા થશે ક્લોરિન દ્વારા થશે બરાબર એટલે અહીંયા આપણને મળશે સીએચ થ્રી સીએચ ટુ સી બરાબર અને વત્તા એચસીએલ મળશે હાઇડ્રોક્લોરિક એસિડ મળશે તો આનું નામ શું થશે હવે અહીંયા બે કાર્બન ધરાવતું સંયોજન છે ક્લોરિન છે તો ક્લોરો લાગશે ક્લોરો બરાબર તો ક્લોરો હે ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણને વિસ્થાપન પ્રક્રિયા મળે છે બરાબર અને આ જે વિસ્થાપન પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્કેન સાથે તેના અનેક નિયોજનો આપણે નિર્માણ કરી શકીએ છીએ બરાબર એટલે કે આલ્કેન સાઇડ મેં તમને 1-10 શીખવેલા છે તો 1-10 મિથેનથી ડેપ્ટેન સુધીનું તમે આ
संयोजन तुम बनाई सको छो बराबर कारण कार्बन संयोजन ना चार गुणधर्म जो है एम अपने अत्यारे योगशील प्रक्रिया और विस्थापन प्रक्रिया जो बराबर तो योगशील प्रक्रिया એટલે ટૂંકમાં યાદ રાખજો યોગશીલ એટલે કે ઉમેરાવો બરાબર યોગશીલ એટલે શું થાય ઉમેરાવો બરાબર અહીંયા આપણે અસંતૃપ્ત કાર્બન લીધેલો છે તે અસંતૃપ્ત કાર્બનમાં જે દ્વિબંધ અથવા તો ત્રિબંધ રહેલો હોય તે દ્વિબંધ તૂટી જાય છે અને H2 અણુ શું થાય છે ઉમેરાય છે જો આ સ્ટ્રક્ચર તમારે ત્રિબંધમાં દર્શાવવાની હોય તો આ રીતે તમે દર્શાવી શકો Thank you.